વેપારી દુકાન નું મુહૂર્ત કરે તો ગણપતિ નું નામ લઈને, કોઈ ઘરમાં સારો પ્રસંગ હોય તો ગણપતિ નું નામ લઈને, અને પાછો એક નહીં 18 વર્ષ જેટલી માનવ જાતિ જોવા મળે એટલી ગણપતિ ની પહેલી પૂજા કરે. શા માટે? સામખિયારી ગામ છે, બધા જોયું હશે. સામખિયારી ની બાજુમાં જંગી ગામ છે. આ જંગી ગામ માં એક લવજી સોની બની ગયેલી ખોડભાઈ ઘટના બહુ મજાની. એ લવજી સોની સાહેબ એટલો બધો શ્રીમંત માણસ, પણ એના ઘરમાંથી દુઃખ જાય નહીં, દારિદ્ર્ય જાય. જ્યારે ગણપતિ બિહાર્યા ને ત્યારે મને એમ લાગે કે એ જો ભજનની શરૂઆત જો ગણપતિ થી થતી હોય તો લોક સાહિત્યની શરૂઆત કેમ ગણપતિ થી? બરાબર ને? મેં કીધું ચાલો આજે આપણે લોક સાહિત્યની શરૂઆત ગણપતિ થી જ કરીએ. એ લવજી સોની ખૂબ શ્રીમંત માણસ છે, પણ એના ઘરમાંથી દારિદ્ર્ય જાતું નથી, દુઃખ જાતું નથી. ક્યારેક માં બીમાર, ક્યારેક બાપા બીમાર, ક્યારેક દાદી બીમાર, ક્યારેક દાદા બીમાર, ક્યારેક દીકરો બીમાર, ક્યારેક દીકરાની વહુ બીમાર, સતત દારિદ્ર્યથી ઘેરાયેલો પરિવાર, અને લાખો રૂપિયા દવામાં નાખ્યા. વર્ષો જૂની વાત છે એટલે હજારો ની સંખ્યામાં આવે, લાખો તો અત્યારે ગણાય લાખ રૂપિયા. પણ વિચાર કરજો, એ લાખો રૂપિયા દવામાં નાખ્યા છતાંય કોઈ ફેર ન પડ્યો, એના દારિદ્ર્ય ન ગયું. ત્યારે લવજી સોનીને એમ લાગ્યું કે હવે કંઈક સંતનો ભેટો કરવો જોઈએ. સંત મને એમ લાગે છે કોઈ એને કીધું ભલામણ આટલા દવાખાના ફર, ભૂવા ભૂપા ફર, એના કરતા થોડા સંતના શરણમાં જા, કોઈ પાવન સંતના તારે ઘરે પગલા પડશે ને તો તારું દુઃખ દારિદ્ર્ય આમ ચાલ્યું જશે. અને લવજી સોની ને સંત આયા. સંત બડે પરમારથી શીતલ જાકે અંગ, તપન બુજાવે ઓર કીઓ દે દે અપનાર. સાહેબ સંત પોતાના માટે નથી જીવતા, બીજા માટે જીવે છે. અને એક વાત કરી દઉં, અત્યારના સંતો ને આગળના સંતોમાં ઘણો ફેર. અત્યારના સંત માત્ર પૈસા માટે જીવે છે. સંતની વ્યાખ્યા શું? સંતની વ્યાખ્યા એ છે સાહેબ જે પોતાના પ્રતિ કઠોરમાં કઠોર જીવન જીવે અને બીજાના પ્રતિ ઉદારમાં ઉદાર. ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ. એ સંત જે બીજાના હિત માટે. વિચાર કરજો કે હવે એવા સાચા સંત ગોતવા ત્યાં ક્યાં? તો એ વખતે દાદા મેકરણ જીઓ તો ઝેર મથિયો થિયો, શકર જેડા મુજા સેણ, મરી વેદા મારવા ભલા રોંધાઉની જા વેણ. સાહેબ એના વેણ રહી જાય છે, એ પુણ્યશાળી આત્મા એના વેણ રહી જાય છે, એની વાતો રહી જાય છે. સ્વામી વિવેકાનંદ માત્ર 35-37 વર્ષ જીવી ગયા, પણ 35-37 હજાર વર્ષ સુધી લોકો યાદ કરે ને એવું જીવન જીવે છે. આ પુણ્યાત્મા આપણાને બોધપાઠ આપવા આવે છે કે બાપ જે માર્ગે આજ હું ગઈ છું આવતીકાલે તારો વારો. આ વાર્ષિક તિથિ આપણાની બોધ કરાવવા આવે છે. દરેક દરેક દર વર્ષે આ બોધ કરવાનો હોય કે બધું જ છોડીને ચાલ્યું જવું પડશે. એને વિચાર આવ્યો કે દાદા મેકરણ કે આવ્યા છે ગામમાં. દાદા મેકરણ એટલે એક એવા સંત સાહેબ જેને કહેવાય પાકિસ્તાનની બજારમાં નીકળતા હતા કચ્છમાં આવવા માટે, અને પાકિસ્તાનના શાહ બુખારીએ ત્યાં નિયમ ફરમાવેલો, આજ સાહેબ અમૃત ફરમાન કરેલું, પણ આજે કે જ્યારે નમાજ અદા થતી હોય, ઇબાદત થતી હોય ખુદાની, આ જ્યારે બધાએ બધાના કામ કાજમાં લાગેલ થતા હશે કે મારી પાછળ મારા કોઈ કામ ચાલુ ન રહે. વેપારી હોય દુકાને આટાણું કરતો હોય તો એ પિરિયડમાં બધાએ રસ્તામાં આલ્યા જતા હોય તો ત્યાં ઉભારી જવા, દેવી ક્યારે ત્યારે નમાજ પઢાતી હોય ત્યારે. વિચાર કરજો કે એમાં દાદા મેકરણ જીના 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 જર્મન સાઈની નોંધ ઉત્તરાયણ મસ્તી નો દર્શન કરવા મારે જવું, અને એમાં પાવન દિવસે પુણ્યતિથિ ના જયારે પુણ્યતિથિ હોય આ માતૃશ્રીની અમૃત કરવાની ઈચ્છા ત્યારે
ખરેખર આપણાને મળવાની એ પુણ્ય સિદ્ધિ. આજે આજે ભગવાનના દ્વાર ખોલે છે, દેવતાઓ બધા સુતેલા હોય ઉઠે છે, શુભ કાર્યની શરૂઆત આજથી થાય છે. નિષ્ઠા ભંગ તો પાવન ઉત્તરાયણની પણ આપણે શુભ કામના. અને એ દાદા મેકરણની વાત કરું, દાદા મેકરણ નીકળ્યા એટલે ત્યાંના સૈનિકોએ ત્યાંના સિપાઈઓએ ઉભા રાખ્યા, હે બાવા ઉભો રે, અરે થાય કેમ કેમ તારા પર નિર્માણ, તને ખબર નથી આના નિયમની, રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી જીવન. અરે શાહ બુખારીનો નિયમ છે, થાય હૈયા અહીંયા સાહેબ ખુદાની નમાજ પઢાતી હોય, ઇબાદત થતી હોય, એ ઇબાદત માં નિયમ ન પાડવાના હોય, એ નમાજ માં જ તાકાત હોય કે બધા કામ બધા બંધ કરી દે. પકડ્યો અને દાદા મેકરણ લઈ ગયા. ક્યાંય ક્યાંક હિન્દુ બાવો આવ્યો અને એ કહે છે કે ખુદાની ઇબાદત એ રીતે થવી જોઈએ, પ્રાર્થના બંદગી એ રીતે થવી જોઈએ, એમાં કોઈ નિયમ ન હોય. તમે તો આલા જતા હોય ને ઇબાદત થતી હોય એટલે માણસોને ઉભારી જવાનું, હા એ તો ઇબાદત જ એવી હોય. આ બાવો કે છે તે અમે બાવાને લઈને આવ્યા છે. શાહ બુખારીએ કીધું, શું તમને એવી નમાજ અદા કરતા આવડે, એવી બંદગી કરતા આવડે? હા બાપ, બંદગીમાં એ શક્તિ હોય સાહેબ, કે જયારે બંદગી થતી હોય ને તો છ મહિનાનું બાળક એની માને ધાવણ ધાવતું હોય, સ્તનપાન કરતું હોય, તો એ ધાવણ છોડી અને એ પણ ખુદાની બંદગી કરવા લાગે. ગાયનું વાછરડું, તાજું વાછરડું એની માને ધાવતું હોય અને એ પીરિયડમાં એ સાહેબ ખુદાની બંદગી પ્રાર્થના કરવામાં આવે ને, તો એ વાછરડું એકવાર ધાવવાનું છોડીને એ પણ બંદગી કરવા લાગે, એ પણ પ્રાર્થના કરવા લાગે. અને બીજી વાત કરી દઉં સાહેબ, નદીના નીર હાલ્યા જતા હોય ને એ પણ થંભી જાય પ્રાર્થનામાં. એ એ ભજનમાં શક્તિ છે સાહેબ. તો કે કાલ તમે એવી બંદગી અદા કરો, સંતના પારખા લેવા અને સમય સમય લીધા છે, જનતાએ લીધા છે, અને જે ખરા ઉતર્યા છે ને સાહેબ એને એક નહીં બે નહીં હિન્દુસ્તાન આખું માથું નમાવે છે. બાકી તો મૃત્યુથી કોઈ છટકી શક્યું નથી. સંતને મૃત્યુ આવે શકે, ઋષિઓને આવ્યા છે, દાનવ માનવ દેવને સુરા ભક્તા સો માથે સૌને મોતે સાજુ અંતે સંતરા માથે બધાને માથે જવું તો બધાને પડે બાપ, પણ કંઈક આવ્યા પછી એવા કામ કરીને જઈએ ને, મારો વાલો આપણાને આલિંગન આપતો ઉભો રહે, આવકારવા ઉભો રહે, આવ બાપ તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન, સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા ભંગ તારી કર્તવ્ય રાખજે, તારી આ બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. ઋષિઓએ આપ જ તારા વિચાર કરજો, બીજા અને તમે સા તમાશાને તેડું ન હોય, આખું પાકિસ્તાન આકડે ઠઠ ભરાણું છે. કે હિન્દુનો એક બાવો નમાજ અદા કરશે અને એવી નમાજ અદા કરશે કે છ મહિનાનું બાળક સ્તનપાન કરતું હશે તો એ અટકી જશે, વાછરડું એની માને ધાવતું હશે તો એ અટકી જશે, નદીના વેણ થંભી જશે. તમાશાને તેડું ન હોય ને આકડે ઠઠ પબ્લિક અને દાદા મેકરણ નમાજ અદા કરે છે, બંદગી કરે છે. આજે આપણી પ્રાર્થના, આપણી ઈબાદત, આપણો સત્સંગ નિષ્પ્રાણ થઈ ગયો, એનામાં પ્રાણ નથી રહ્યો. જો પ્રાણ હોય ને સાહેબ તો આજે પરમાત્મા આપણું કામ કરવા તૈયાર છે. વિચાર કરજો, એ નમાજ અદા કરી દાદા મેકરણે બંદગી કરી અને એ જગ્યાએ એક છ મહિનાના બાળકને એની માં સાથે તૈયાર રાખવામાં આવ્યું. તાજી વાછરડીને ગાય વિયાયેલી હતી બે ચાર પાંચ પંદર દિવસ પહેલા, એને તૈયાર રાખવામાં આવી. અમુક લોકો નદીના વેણ કરીને ગયા, જોયા હિન્દુ બાવામાં કેવી શક્તિ છે. અને વિચાર કરજો કે નદીના વેણ હાલતા બંધ થઈ ગયા ત્યારે દાદા મેકરણે નમાજ અદા કરી, બંદગી કરી, પ્રાર્થના કરી. દાદા મેકરણ જયારે પ્રાર્થના કરી, એ બાળકને ભૂખ્યું રાખ્યું બે ચાર કલાક, ભૂખ્યું વગર રડતું હતું અને જ્યાં બંદગી થઈ
એની માં દોડાવવા માંડી રડતો હતો ત્યારે એને એની જયારે બંદગી ચાલુ થઈ ત્યારે એ બાળકે ભૂખ છોડી દીધી અને એ પણ ખુદાને નમાજ પડવા લાગ્યું. એ ગાયનું વાછરડું કેટલું ભૂખ્યું હતું પણ એને ગાવવાનું છોડી એની માને આંચળ છોડી દીધા અને નદીના વેણ આવતા અટકી ગયા. ત્યારે બાપ શાહ બુખારી ને એ નિયમ બંધ કરવો પડ્યો. પાકિસ્તાનમાં હિન્દુસ્તાનના સંતની શક્તિ છે બાપા. અને દાદા મેકરણ હું એક વાત કરી દઉં, કોઈ તૈયારી કરી નથી આવતો. જે મારો રામ બોલાવે, મારું સદગુરુ બોલાવે, એ બોલું છું. એટલે કોઈ પોતાના ઉપર પાઘડી ન ઓઢી લેતા. અહીંયા ઘણી બધી એવી વાતો આવશે, આપણે વારા ફરતી વારા બધાને લઈશું. પણ જયારે દાદા મેકરણ ની, એ દાદા મેકરણ જંગીમાં ધૂણો દખાવીને બેઠા હતા ને કોઈએ કીધું, અરે દાદા લક્ષ્મણ જતી નો અવતાર છે, એના પાવન તારા ઘરે પગલા પડશે ને બાપ, તોય તારા ઘરનું દુઃખ દારિદ્ર્ય આમ ચાલુ જશે ને. એને એની કને જાતો ખરો તો એને એને આવાહન તો કર, એને આમંત્રણ તો આપ. અને દાદા મેકરણ કને એ સાહેબ જાય છે. દાદા મેકરણ સાહેબ એક એવા સંત હતા, લાલિયો મૂજો લખણવંતો મોતિયો મૂજો ભા, એ લાલિયા મોતિયો કૂતરો અને ગધેડો એને પણ એને વશમાં રાખ્યા હતા. પ્રાણીઓને સાહેબ સંતની એ શક્તિ હોય છે. સાપ ને નોળિયો ભેગા રહેતા હોય, બિલાડી ને ઉંદર ભેગા રહેતા હોય, આ સંતની શક્તિ છે. એ દાદા મેકરણ કને એ લવજી સોની જાય છે, એ આશાએ કે એના પાવન પગલા પડે તો મારા ઘરમાં દુઃખ દારિદ્ર્ય ચાલી જાય. દાદા મેકરણ કને ગયો, જીનામ જીનામ બાપ આવ આવ બોલ બોલ બેટા, શું આવ્યો છે, શું સેવા છે મારી, બોલ શું સેવા કરું તારી. દાદા એક વિનંતી લઈને આવ્યો છું. શું વિનંતી છે બાપા? મારા ઘરમાં બહુ ઘણા સમયથી દારિદ્ર્ય બહુ રહે છે, મને એમ લાગ્યું કે આપ જેવા સંત અહીંયા પધાર્યા છો તો પાવન પગલા કરવા પધારો ને. આપ તો સંત છો. હા હા દાદા કે ચોક્કસ આવીશ. તારા ઘરનું દારિદ્ર્ય પણ મટતું હોય બાપ તો શું કામ. હા પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અધમાઈ, બીજાને સુખ આપું એ જેનો સિદ્ધાંત છે, એ જેનો સ્વભાવ છે. વિચાર કરજો. દાદા મેકરણને આમંત્રણ આપીને જાતો રહ્યો. દાદા મેકરણ કે આ વખતે હું કાવડ ચેતવા નીકળીશ, ત્યારે હું ચોક્કસ આવીશ. દાદા મેકરણ કાવડ ચેતવા નીકળ્યા. નીકળતા ઘરો ઘર શેરિયા શેરી જીનામ જીનામ કરતા નીકળે. બે બાજુ કાવડ હોય, લોકો અનાજ આપે, એ અનાજના રોટલા જાતે બનાવે અને લાલિયા ને મોતિયાને રણમાં મૂકે. રણમાંથી કોઈ ઓટે માર્ગ જતો હોય, ભૂખ્યો હોય, પાણીની તરસ લાગી હોય તો કૂતરો એનું પેન્ટ પકડીને કે અહીંયા આવો અહીંયા આવો બાપ, આમાં 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 આ ગગડાની બે બાજુ જે રાખ્યા છે ને કોથળામાં કંતાનમાં એ રાખતા હોય છે ગજડા વાળા માલ માટે. એ એકમાં પાણી છે, બીજામાં ભૂખ માટે અનાજ રાખેલું છે. ખાઈ લે બાપ, તારે ખાવું હોય તો ખાઈ લે. અને એ સાહેબ મૂંગા પશુ પણ એને એને વશમાં રાખ્યા હતા, એ પણ વટે માર્ગોને જમાડતા હતા. અને એટલા માટે કીધું, ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા. થોડા માંથી થોડું કોઈને આપજે, કોઈ ભૂખ્યાની આતરડી ઠારજે, ભરતો જા,
કોઈ નું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, ઓ આવ્યો છે જગમાં સારા કામ કરતો જા. સાહેબ કોઈ પશુ વિચારે મારે ભલું કરવું નથી કરી શકતું, કોઈ પશુ વિચારે કીડી મકોડી કુતરી ગધેડી એ નથી કરી શકતું ભલું, એ તો ભગવાને માણસને જ બુદ્ધિ આપી છે. અહીં મનુષ્ય જન્મમાં જ કરી શકાય છે, બીજા કોઈ જન્મમાં નથી કરી શકાતું. માટે જ્યારે મનુષ્ય જન્મ મળ્યો છે ને બાપ, તો એવા ભલાઈના કામ કરજો. વાર્ષિક પુણ્યતિથિ ના દિવસે આ ભજન જ એમના સુધી પહોંચે છે, બાકી દુનિયાની કોઈ વસ્તુ નથી પહોંચી શકતી, એટલે ભજન નો મહિમા. દાદા મેકરણ જીનામ જીનામ કરતા નીકળ્યા, કાવડ છે તવા, અને વિચાર આવ્યો રસ્તામાં લવજી સોનીનું ઘર આવ્યું કે આ 5-15 દિવસ પહેલા આવ્યો તો કેતો તો ઘરે પગલા કરવા આવજો, તમને ભજનની મોજ કરાવશો, ચિંતા નહીં કરતા, મને એમને સાંભળવા છે, પણ એક આ ગણપતિની વાત પૂરી કરી અને મારી વાણીને વિરામ આપીશ. ત્યારબાદ પછી બીજા બેનની વચ્ચે હું આવીશ, બેન આવશે ત્યારે વચ્ચે વચ્ચે આવતો રહીશ. પણ એ સાહેબ દાદા મેકરણ નીકળ્યા અને લવજી સોનીનું ઘર ખોલ્યું, આગળ તો ગામડામાં ઘર લાંબા હતા, બહુ લાંબા હતા, એમાં દિલ્હીમાં ખડકીમાં એક ખાટલો ઢાળેલો, ખાટલામાં એક વૃદ્ધ ઉંમર 80-82 વર્ષના બાપા સાહેબ, હાથ ધ્રુજે છે, મોં ધ્રુજે છે, ખાટલામાં માકડ બળબણે છે, બાપાની આજુબાજુ મચ્છર બળબણે છે, બાપા બેઠા છે, બેઠા બેઠા ખાટી છાસ અને ટાઢો રોટલો ચાલે છે, ખાટી છાસ પીવાતી નથી, ટાઢો રોટલો ચવાતો નથી, દાંત છે નહીં, પણ હવે શું કરે, છતાંય ચાવવાનો પ્રયત્ન કરે. અને એમાં દાદા મેકરણ આવ્યા, અંદર આવ્યા ને આ જોયું, એટલે દાદા મેકરણ કે બાપા જીનામ, તો કે જીનામ, રામ રામ બાપા, રામ રામ બાપા, કોણ, હું દાદા મેકરણ, પણ બાપા કેમ તમારો આમ હાથ ધ્રુજે મોઢું ધ્રુજે છે, તો બાપા અહીંયા વરાળ ખાલી, ઘરો ઘરની આ પરિસ્થિતિ જો સાહેબ, બાપા અહીંયા વરાળ ખાલવી કે બાપ શું કરું, મેં તો મારા લવા દીકરાને ભણાયો ગણાયો, એના માટે લાખો રૂપિયા કમાણો, આ જાતે જ મારે મારી આ દશા કરીને બેઠો છે. દાદા મેકરણ પરિસ્થિતિ પામી ગયા, આગળ વધ્યા, રસ્તો લાંબો હતો, આગળ ઘર પણ મોટા હોય, એમાં આગળ નડિયા વાળા મકાન હતા, એમાં નડિયાની આગળ એક પતરાનો શેડ હતો, આ દોઢી દોઢી કહેવાય, જેને આમ પાંખ કહેવાય, આપણે જે બધા ગામડાની અલગ અલગ ભાષા હોય, અને બાજુમાં રસોડું હતું ને એક સુરદાસ માળી 70-75 વર્ષના, આંખો ચાલી ગઈ છે અને ભૂખ વગર રાડું પાડે છે, એ મને કોઈ ખાવાનું આપો, મને કોઈ ખાવાનું આપો, પેટમાં મારી અગન જવાળા ઉઠી છે, મારું કોઈ સાંભળો. અને દાદા મેકરણે જોયું, કાંઈ બોલ્યા નથી, ત્યાં રસોડામાંથી આમ ગુંબાટ જાણે તોપનો ગોળો આવતો હોય ને એવો અવાજ આવ્યો, એ જરાક તો ચૂપ માર, સાહેબ વ્યાસપીઠને લજાવે એવો શબ્દ વાપર્યો છે મારી, એ જરાક તો ચૂપ માર, આ છોરાને ઘર ચાવીને હમણાં તારા માટે રોટલા ગળું છું. દાદા મેકરણ પરિસ્થિતિ પામી ગયા અને જીનામ નારાયણ હરિ કીધું તો લવજી સોની અંદર આયો, જલ્દી જલ્દી પગમાં પડ્યો, દાદા પધારો પધારો, ધન ભાગ્ય ધન ઘડી અમારા, આપના જેવા પાવન સંત ના પગલા પડ્યા, ત્યાં જ ઉભો રહે, શું કરતો તો રસોડો,
માથું ખંજવાડવા માંડ્યું. દાદા વાત જાણે એમ છે ને કે ઘરવાળીને હમણાં કમરના મણકાનું ઓપરેશન કરાયું, અશક્તિ હતી તો ડોક્ટર કે ખાવા પીવામાં ધ્યાન રાખજો, તો ચોખા ઘીનો થોડોક શીરો કર્યો તો એ ખાતી હતી, ભેગી છોકરાને એ ખવડાવતી હતી. આટલું બોલ્યા ત્યાં દાદા બોલ્યા, તું ભેગો ખાતો તો? હવે દાદા ભેગો હું ખાતો તો શરમ નથી આવતી. અહીંયા તારા વૃદ્ધ બાપ ભૂખને કારણે કારણે ચડવડે છે, તારા બાપ થી ટાઢી ખાટી છાશ પીવાતી નથી, ટાઢો રોટલો જવાતો નથી, અહીંયા તારી મા આગન જોગી છે અને તમે અંદર સિરાપુરી ખાઓ છો. જિંદગીમાં નહીં જાય તારા ઘરમાંથી દારિદ્ર્ય, જિંદગીમાં તારા ઘરમાંથી દુઃખ નહીં જાય. અને દાદા માફ કરજો, ભૂલ થઈ ગઈ. ત્યાં અંદર ગણપતિનું મંદિર હતું સાહેબ, સાગના લાકડા, લાઈટ ચમક ચમક થતી હતી, સુગંધી ફૂલ ચલાવેલા હતા, અખંડ દીવો ચાલુ. મારે હવે મૂળ વાત ઉપર આવું. બેટા આ શેનું મંદિર? એ ગણપતિ, ગણપતિનું. હા ગણપતિ. ત્યાં શું દીવો ચાલુ છે? હા દાદા, દીવો અખંડ દીવો 30 વર્ષથી. વિચાર કરજો ભાઈઓ બહેનો, 30 વર્ષથી એ વિઘ્નહર્તાનો અખંડ દીવો ચાલુ છે ઘરમાં, પણ છતાં દુઃખ દારિદ્ર્ય જવાનું નામ નથી લેતું. કારણ શું? આપણે બધાએ દીવાબત્તી કરીએ છીએ, નથી કરતા, પણ ક્યારે તાત્પર્ય વિચાર્યું કે આ દેવને દેવો શા માટે કરું છું? દીવો કરવાની જરૂર શું મારે? વિચાર કર. દીવાનું બહુ તાત્પર્ય છે સાહેબ. સંતોએ ઋષિઓએ બતાવ્યું છે, મારા ગુરુદેવે બતાવ્યું છે, દીવો એક તેજસ્વીતાનું પ્રતીક છે, દીવો ઘરમાં થાવો જ જોઈએ, દીવો શ્રદ્ધાનું પ્રતીક છે. અને બીજું, દીવા દ્વારા પ્રેરણા ભગવાન આપે છે કે બાપ તું ખુદ બળજે, દુઃખ સહન કરજે, પણ બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરજે. દીવો ખુદ બળે છે પણ બીજાને પ્રકાશ આપવાનો પ્રયત્ન કરે છે. દીવાની અંદર ઘી પુરાય, ઘી સ્નેહનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે. તારે પરિવારમાં સુખ શાંતિથી રહેવું હોય ને તો બધાને સ્નેહ આપજે, પ્રેમ આપજે. દીવાને સાહેબ કેટલી બધી દીવાની મહિમા છે. અત્યારે અહીંયા દીવો ચાલુ છે ને, ત્યારે એની વાત કરી દઉં. દીવો દોરીમાં સળગાવેલો હોય, દોરી નીચી હોય, પણ તો એની જ્યોત ઉપર જતી જતી હોય છે. સાહેબ એમ કે છે કે હે દીકરા, પરમાત્મા કે છે, માં ગુરુદેવી કે છે, તમે જેને માનતા હો એ એમ કે છે કે બેટા તારે પ્રગતિ કરવી હોય ને તો એના બે આધાર છે. પ્રગતિના બે આધાર સાધુ જીવન, ઉચ્ચ વિચાર, જીવન સાધુ રાખજે, વિચારો ઊંચા રાખજે. આ બધા મહિમા દીવાનો, ઉપાસના સાધના આરાધના બહુ મોટી મહિમા છે સાહેબ. વિચાર કરજો કે દાદા મેકરણ લવજી સોની ને બતાવે 30 વર્ષથી અખંડ દીવો ગણપતિ નો, છતાં દારિદ્ર્ય જાતું નથી. ના દાદા ક્યારેય નહીં જાય. અને ત્યાં તો લવજી સોની ની બહુ આવી, પગમાં પડી, દાદા માફ કરજો. દાદા ત્યારે બોલ્યા છે, બેટા સાંભળ, ગણપતિ ને દીવો શા માટે કરવામાં આવે? દાદા કે એ તો અમને ખબર નથી, લવજી સોની શું કામ કરે છે એ ખબર નથી. સાંભળ, ભગવાન શંકર ને બે દીકરા, ભગવાન શંકર બે દીકરાની જવાબદારી માતાજી ઉપર છોડીને ગયા કે હું સાધના કરવા જાઉં છું, આ બે ને સાચવજો. માં સાહેબ સાચવે છે દીકરાને. અને ધીરે ધીરે દીકરા મોટા થાય, માં પાર્વતીને વિચારાયો કે આ બે દીકરા મોટા થશે, કાલ મોટા થઈ જશે. ભગવાનના ઠેકાણા શું? 500 વર્ષે, 1000 વર્ષે કાઢી નાખે ને 500 વર્ષે કાઢી નાખે. આ દીકરા માટે મારે કંઈક બે દીકરીઓ શોધવી જોઈએ. અને બે દીકરીઓ શોધી આવ્યા સાહેબ, અને ઘરે લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા. બેને બોલાયા દીકરાને, બેટા કાર્તિક અહીંયા આવો, ગણેશ અહીંયા આવો. બે આવ્યા, જો તારા પપ્પા આવે ને તો આ રિદ્ધિ સાથે કાર્તિક ને કે તારા લગ્ન કરીશ, સિદ્ધિ સાથે તારા કરીશ. આવી વાત કરે છે, પણ રિદ્ધિ કરતા સિદ્ધિ થોડા રૂપાળા ગુણી. એટલે કાર્તિક સ્વામી કે ના માં મારે સિદ્ધિ ખપે, ગણપતિ કે ના માં સિદ્ધિ તે મને આપી, હું સિદ્ધિ ના આપું, કોઈ સિદ્ધિ તો તે મને આપી, સિદ્ધિ મારી છે. માં માં સમજાવે છે બે દીકરાને. અને આજે આપણે જો સિદ્ધિ પાછળ પડ્યા છે, બધાય સિદ્ધિ માટે લડે છે, પણ સિદ્ધિ માટે જે પાત્રતા રજૂ કરવી જોઈએ એ કોઈ નથી કરતો. પાત્રતા નથી કરતા રજૂ ને એટલે દુઃખ છે સાહેબ. એમને એમ સિદ્ધિ મેળવી લીધી, એમને એમ તો સિદ્ધિ ન મળે.
ભગવાન શંકર આયા. અરે દેવી, આ આપણા ઘરમાં ઝઘડો આ કળિયુગના લોકો જોશે, મૃત્યુ લોકના તો શું વિચારશે કે દેવોના દેવ મહાદેવના ઘરમાં ઝઘડો, જે મહાદેવનો આખો પરિવાર પૂજાય એના ઘરમાં ઝઘડો, બધાય પૂજાય. ત્યારે વિચાર કરજો, ભગવાન માં પાર્વતી કહે છે, ભગવાન હું તો બે દીકરા ને માટે બે કન્યાઓ લાવી, તમે તપ કરવા ગયા તમારા ઠેકાણા નહીં, એટલે મેં કીધું તમે આવો ત્યારે સગાઈ કરશું, લગ્ન કરશું, પણ આ બે ને સિદ્ધિ ખપે, બે સિદ્ધિ લાવવી ક્યાંથી? દાદા મેં કરણ કે એમાં શું પરીક્ષા લ્યો, એ પરીક્ષા પરીક્ષા મને લેતા ના આવે, એ તમારું. ભગવાન શંકર કે જાઓ, તમે બે પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો, ચાર ધામ ની યાત્રા કરી આવો, અડસઠ તીર્થ ની યાત્રા જે કયો, તમે એમાંથી જે વેલો આવી જાય એની સિદ્ધિ પહેલા. કાર્તિક સ્વામી ને તો મોર નું વાહન નીકળી ગયા, નાના ભાઈની ચિંતા ન કરી, અને ગણપતિ ને તો મોટી ફાંદ, જાડા પગ અને વાહન ચંચળ ઉંદર, મજા આવે ત્યાં ખાવાનું કહી દે, બાજરી ની ગુણ જોવે કે ખાંડ ની જોવે, એને કઈ પણ એ રોકાઈ જાય. સાહેબ પણ એને બુદ્ધિપૂર્વક વિચાર્યું, સાહેબ એ રોજ આરતી કરતા, ગણપતિ દાદા આરતી કરતા હો તો આપણે કરવી જોઈએ કે ન કરવી જોઈએ? અને આરતીમાં ગાતા, અડસઠ તીર્થ માત પિતાના ચરણે, અડસઠ તીર્થ માત પિતાના ચરણે, શાલિગ્રામ નિશે વારે માં આનંદ આનંદ કરું આરતી, જગદંબા માનિશે વારે માં. ગણપતિ આરતી કરતા યાદ આવી, ઘરમાંથી બે બાજોઠ લઈ આવ્યા, બે આસન પાથર્યા, ધારો લઈ આવ્યા, સ્ટીલનો, ત્રાંબાનો, પિત્તળનો જે કંઈ આવતો એ વખતે ત્રાસ લઈ આવ્યા. અને માં પાર્વતી કે બેટા આ શું કરું, માં તમે જોઈ રાખો. એકમાં માં પાર્વતીને બેસાડ્યા, બીજામાં ભગવાન શિવને બેસાડ્યા, અને ફરે છે પ્રદક્ષિણા. પહેલા તો ચરણો ધોયા છે, ચરણો ધોઈ ચરણામૃત પીધું છું, અને પછી મંડ્યા ફરવા. ઓમ માતૃ પિતૃ ચરણ કમલે ભેણો, ઓમ માતૃ પિતૃ ચરણ કમલે ભેણો, 108 પ્રદક્ષિણા કરી. માં આ મારી ચાર ધામ ની યાત્રા માનો તો ચાર ધામ ની, અડસઠ તીર્થ ની માનો તો અડસઠ તીર્થ ની, પૃથ્વી પ્રદક્ષિણા બધું મારું આમ આવી ગયું. માએ આશીર્વાદ આપ્યા, જા બેટા દુનિયાના સર્વશ્રેષ્ઠ દેવ તરીકે પૂજાય, કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ કોઈ લોકો એવા નહીં હોય કે જે તને નહીં માનતા હોય. અને સાહેબ આજે મેં મોમેડીન ના ઘરમાં દીકરીના લગ્ન પ્રસંગે ગણપતિ ને બેહાડતા જોયા છે. ઈસાઈનો દીકરો ગમે એવો કદાચ એનો ધર્મ પાકો પોતાની રીતે મજબૂત માનતો હોય, એની દુકાને મેં મુહૂર્તમાં ગણપતિના આવાહન કરતા ને ફોટા ને જોયા છે. ખ્રિસ્તી ધર્મ ની દુકાનમાં કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ એવી નથી જે ગણપતિને ના માનતી હોય. લવજી સોની સમજાવે છે, દાદા મેકરણ બાપ એની એની સેવાનું ફળ આ છે કે આજ બધાય માનને છે. કોઈ દરેક કામમાં એની પૂજા પૂજા પહેલી થાય છે. ચોર ચોરી કરવા જાય, લૂંટારો લૂંટારો કરવા જાય, વેપારી દુકાનનું મુહૂર્ત કરે, કે દીકરા દીકરીની હગાઈના પ્રસંગે એને પહેલા બોલાવવામાં આવે, અને તું તારા મા બાપની આદેશ કરીને બેઠો. દાદા માફ કરી દો. ત્યારે દાદા મેકરણ બોલ્યા, માતા પિતાની સેવા જે ના કરે મહાન પાપી તે કહેવાય, અંતે આ દુનિયામાં અતિ દુખી થઈ નક્કી નરકમાં જાય. અને પછી બહેનોને માટે કીધું, લવજી સોની ની કે વહુ આવી છે, દાદા માફ કરો અમારી ભૂલ થઈ ગઈ. સાંભળ બેટા, સાસુ સસરા ને સંતાપ હતા, જો આંતરડી એની કચવાય તે ઘર સારું સાચી સારી ગ્રહ ગૃહિણી નું ઘર નથી, એ ઘર શમશાન જ કહેવાય. એ ઘર ઘર નથી, એ ઘર શમશાન, જ્યાં જીવતા જાગતા સીતારામ સ્વરૂપ, રાધે શ્યામ સ્વરૂપ, ઉમા ને મહેશ સ્વરૂપ માં બાપ ની સેવા થતી હોય, સાસુ સસરા ની સેવા થતી હોય. સાહેબ એટલા માટે ગણપતિ ને પેલા બિહાર્યા, એટલા માટે તારી ગણપત ભાઈ માટે વગાડી નારી નિંદા કરે છે ને, એટલા કોઈ ભાણ ભાઈઓ કરી તમે સાંભળી, કોઈ સાંભળી ખરી? ભાઈઓના મોઢે જુઓ, નારીની કોઈ દિવસ નિંદા કોઈ નથી સાંભળી. ઈ બહેનો જેમાં ભાગ ભજવે, મારી હાહુ તો આવી ને, મારી જેઠાણી આવી ને, મારી દેરાણી આવી ને, મારી નણંદાવી, ઈ બહેનો માં જ ચર્ચા જોવા મળે. આ ખરેખર બંધ કરવું જોઈએ તો સ્વર્ગ આવે જલ્દી. મારે ભલા માણસની વાત કરવી છે. કર માનવ સજન જન નો સંગ, કર માનવ સજન જન નો સંગ, અંતર માં અજવાડા પ્રગટે ઉત્તમ થાશે અંગ, અંતર માં
અજવાડા પ્રગટે ઉત્તમ થાશે અંગ કર્માનો સજન જનનો સંગ સાહેબ એને ભલમન સાહેબ થી ગામ લોકો એનું નામ ભલો પાડ્યો અને એવો ભલો સાહેબ કે જેના આમ કઈ રીતે વખાણ કરવા એના માટે શબ્દો ન મળે એવો વખાણ એવો એવો ભલો માણસ નામ તો કઈ બીજું પણ ભલો માણસ એની ભલમન સાહી થી એવો પંકાઈ ગયો સાહેબ રાત્રે કોઈ બે વાગે જાય ને બે વાગે કોઈ જાય ને અને દરવાજે ટકોરા મારે ને તો બે વાગે તત્પર રહેનું કામ કરવા માટે આને ભલો ત્યારે સાહેબ પરિવારની ચિંતા ન કરે બે વાગે જઈને કોક દરવાજો ખટખટાવે ભલાભાઈ હું આ ગામમાં નવો રહેવા આવ્યો છું આ શહેરમાં નવો રહેવા આવ્યો છું અને હું ડોક્ટર થી પરિચિત નથી ને મારા દીકરાની વહુ ને ડિલિવરીનો પ્રસંગ છે આવશો જરા હાલ બાપ હાલ એ બે વાગે તૈયાર થઈ જાય ચાર વાગે કોઈ ઉગાડે તો ચાર વાગે તૈયાર થઈ જાય અને ભક્ત સાહેબ એનું જ નામ કહેવાય દરેક કાર્યમાં ભગવાનની ભક્તિ માને એ ભગવાનથી વિખૂટો ન પડે એ સ્વાધ્યાય કેટલા સ્વાધ્યાય ખોડભાઈ એવા જોયા ને સ્વાધ્યાય કે પ્રભુ આપણે આપણે કઈ ભગત 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 કરીએ પણ એ ભગત ને ઘરે જાઓ ને કે ભગત આ કામ છે હું નવરો છું જા આમ કહી દે સાહેબ એ ભક્ત ની નિશાની નથી ભક્ત ક્યારે વિભક્ત ન થાય ભગવાન થી એનું નામ ભક્ત આ ભલો માણસ રાત્રે બે વાગે જાય ચાર વાગે જાય ચોવીસ ભક્ત નો નિયમ ચોવીસ કલાક ઓનલાઈન ડ્યુટી આ ભક્ત ની નિશાની છે સાહેબ ભક્ત થવું કઈ હેલું નથી એ માર્ગે પગ માંડો તો ખબર પડે સાહેબ મારે ઘરે કેટલાય દરવાજા ખટખટાયા છે અને ચાર વાગે નીકળી ગયો છું અને તમારે ટેસ્ટ કરવો હોય તો મારા નંબર નોંધી લ્યો ગમે ત્યારે ગેરંટી આપું છું આવા કોઈ કાર્યક્રમોમાં સાહેબ હું તો અંત્યેષ્ટિ કર્મકાંડ કરાવવાને જાઉં ને સાહેબ ક્યારેક ક્યારેક સવાર રાતે બે વાગે ફોન આવે દિનેશભાઈ અહીંયા બાપા જતા રહે છે આવું તો બે વાગે તૈયાર થઈ જવાનું ગામવાળાએ બધાનું નામ ભલોભાઈ પાડી દીધું અને ભલાભાઈ ની સેવાની પરબ ચોવીસ કલાક ચાલુ સેવા થી દેહ ને દીપાવજો રે આ માનવ અવતારમાં સેવા કરી શ્યામ ને રીઝાવજો રે આ માનવ અવતાર વિચાર કરજો એ એટલા ભલાઈના કામ કરતો સાહેબ ગામવાળાએ ની નોંધ લીધી ગામવાળાએ નહીં તાલુકા વાળાએ લીધી જિલ્લા વાળાએ લીધી રાજ્ય વાળાએ લીધી અને હું તો કહું આ બધી નોંધ સામાન્ય છે તમારી ભલમનશાહીની ને મારી ભલમનશાહીની નોંધ ગામવાળા લે તાલુકા વાળા લે જિલ્લા વાળા લે કે રાજ્ય વાળા લે કે ઉપર બેઠેલા નરેન્દ્ર મોદી સાહેબ લે આ બધી નોંધ સામાન્ય છે આ નોંધ સામાન્ય છે પણ આપણા ભલાઈના કામની નોંધ એ પરમપિતા પરમાત્મા બેઠા બેઠા લેતા હોય તો માનજો કે તમારે ને મારું જીવન સાર્થક થયું છે એટલા માટે કીધું જબ તો આયો જગત મેં જગ હસે તું રોય અબ એસી કરની કર ચલો તું હસે જગ રોય મારા પેટમાંથી નીકળ્યા ને ત્યારે સાહેબ આપણે રડતા રડતા આવ્યા છીએ લોકો હસતા હતા તાળીઓ પાડતા હતા દીકરો આવ્યો દીકરો આવ્યો પેડા વેચો દીકરી આવી તો કે લક્ષ્મીજી આયા જલેબી વેચો લોકો હસતા હતા ને આપણે રડતા હતા સંતો કે છે બાપ હવે આવ્યો છો તો જગતમાં એવા કામ કરીને જાજે કે તારા ગયા પછી પાંચ માણસમાં તારી